નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેસિયા, સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 2 જેમાં ભાગ નંબર 15 પહોંચ્યા છીએ, જેમાં સ્વાધ્યાય 2.7 છે એની અગાઉ આપણે ચર્ચા કરેલી હતી. આના આગલા ભાગની અંદર એટલે કે 14 નંબરના પાઠમાં આપણે સ્વાધ્યાય 2.7 છે એનો પહેલો દાખલો છે જોઈ ગયા હતા. એકદમ સાદું અને સરળ જ હતું. આપણે આની પહેલા ગુણાકારમાં જેમ જોયું હતું એમ જ હવે ભાગાકારની અંદર જોવાનું જોઈએ. આપણે હવે આગળ દાખલા નંબર 2. પહેલો દાખલો 4.8/10. 4.8/10 તો તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, શું કરશો તમે? તો કે પહેલા તો આ 4 પોઈન્ટ માંથી જે એક પોઈન્ટ આપેલો છે પોઈન્ટ દૂર કરશું એટલે 48/10 આવશે. 10 આવ્યા, અહીંયા ભાગાકાર છે એટલે એને ગુણાકારમાં લાવશું. ગુણાકારમાં લાવવું હોય તો ઉપરની સંખ્યા નીચે, નીચેની સંખ્યા ઉપર હોય જાય. છેદમાં કાંઈ ન હોય તો એકલો તો હોય જ, તો એટલે અહીંયા ભાગાકાર છે એને ગુણાકાર કરો, છેદમાં છે એને ફેરવી નાખો એટલે 1/10 થઈ જાય. હવે આપેલી સંખ્યામાં ઉપરનો ઉપર, નીચેનો નીચે ગુણાકાર. ગુણાકાર કરતા પહેલા જો ક્યાંય ઉડતું હોય તો ઉડાડી શકો છો. હવે આમાં તમે જોઈ શકો છો ઉડતા નથી તો આપણે ઉડાડવાની જરૂર નથી. હવે આજે અહીંયા ઉડે છે, ચાને બે વડે નાને બે વડે ભાંગી શકાય, પણ ભાંગવાની જરૂર નથી. કેમ કે એના પછીની જે આપણે પ્રોસેસ થશે એ આપણા માટે ખૂબ જ અઘરી છે, એને પોઈન્ટ વાળી રહે એટલા માટે આપણે ઉડાડાય નહીં. એના કરતાં આપણે આમ ઉપર નીચે ગુણાકાર કરી નાખાય એટલે કે જેથી કરીને આપણે સરળતા રહીએ. 48 × 1 એટલે 48 અને 10 × 10 એટલે 100. મેં તમને અગાઉ પણ કીધું હતું કે છેદમાં જ્યાં સુધી 10, 100 કે 1000 આવતા હોય ત્યાં સુધી એની સાથે છેડછાડ કરાય નહીં. હવે આ શું છે? હવે તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો શું કરીશું, તો કે બેંક પછી પોઈન્ટ મૂકવાના રહીએ જમણી બાજુથી. તો જમણી બાજુથી પોઈન્ટની ગણતરી કરો એટલે આને 48 જ લખાય. તો 1 અને 2 અંક પછી પોઈન્ટ એટલે આ 48, હવે એના 2 અંક પછી પોઈન્ટ એટલે અહીંયા પોઈન્ટ અને અહીંયા 0, તો 0.48 આ આપણો જવાબ. બરોબર, આ આપણો જવાબ તો એકદમ સાદી અને સરળ રીત જ છે કે જે તમને બધાને આસાનીથી આવડતી જ હોય. ચોથો દાખલો 10 મૂકીશું. પોઈન્ટ આપેલો છે, ભાગાકાર છે. હવે અહીંયા ભાગાકાર છે, ભાગાકારને આપણે શું કરીશું, દૂર કરવા હોય તો ગુણાકાર. ગુણાકાર એટલે આપણને ખબર છે, તમે અહીંયા 1/10 લખી શકશો. હવે ઉપરનાનો ઉપરના સાથે ગુણાકાર, નીચેનાનો નીચેના સાથે ગુણાકાર. 10 × 10 એટલે 2 અંક પછી પોઈન્ટ મૂકી દો, 1 અને 2 એટલે 3.31 આ આપણો જવાબ. છેદમાં જેટલા શૂન્ય હોય એટલા અંક પછી જ પોઈન્ટ મૂકવા. અહીંયા 2 શૂન્ય છે તો જમણી બાજુથી 2 અંક પછી પોઈન્ટ મૂકી દો એટલે આપણો જવાબ. તો એકદમ સાદી સરળ રીત. ફરી વાર આગળ વધીએ ને 5મો દાખલો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આની અંદર પોઈન્ટને દૂર કરો એટલે છેદમાં 100. ભાગાકારના ભાગાકાર, સોરી ભાગાકાર છે ને ગુણાકારમાં ફેરી નાખે, ગુણાકાર 10, તો 1/10. કેમ કે ભાગાકાર છે ને આપણે કેવા કર્યા, ગુણાકાર એટલે છેદ છે અંશ, અંશ છે છેદ. ઉપરના ઉપરના સાથે ગુણાકાર, નીચેનાનો નીચેના સાથે ગુણાકાર એટલે અહીંયા છેદમાં આવી જાય 1000. 100 × 10 કરો એટલે 1 મીંડું વધી જાય. હવે 3 અંક પછી પોઈન્ટ મૂકવાનો, જમણી બાજુથી મૂકી દો 27.223. જમણી બાજુથી 3 અંક પછી સીધો પોઈન્ટ મૂકી દેવાનો એટલે આપણો જવાબ ક્લિયર.
સાદી અને સરળ રીત જ છે, એકદમ સાદી અને સરળ રીત જ છે. તો હવે આની અંદરના બાકીના જે દાખલા છે એ તમારે તમારી જાતે ગણવાના છે. દાખલા નંબર ત્રણ, દાખલા નંબર ત્રણ ની અંદર જોઈએ, બીજા દાખલાથી શરૂઆત કરું છું. એમાં 0.3 એને ભાગ્યા 100, 0.3 એને ભાગ્યા 100 ભાગાકાર કરો. હવે અહીંયા કણે તો શું કરીશું, પહેલા ત્રણ પોઈન્ટ, એક અંક પછી પોઈન્ટ છે, જમણી બાજુથી એક અંક પછી પોઈન્ટ છે એટલે છેદમાં 10. ભાગાકારને તમે ગુણાકારમાં ફેરવો. હવે તો તમને આવડે જ સીધું કે છેદમાં કઈ ન હોય તો એકડો તો હોય જ. હવે એકડો હોય, હવે ભાગાકારનો ગુણાકાર કરી નાખો તો ઉપરનો નીચેનો અંક છે એ ઉપર હોય છે, ઉપરનો અંક નીચે એટલે એકના છેદમાં અહીંયા આવી જાય 100. હવે ઉપરનાનો ઉપરના સાથે ગુણાકાર એટલે 3, નીચેનાનો નીચેના સાથે એટલે 1000. હવે એટલા આંકડા પછી શૂન્ય મૂકી દેવાના રહીએ. તો 3 અંક પછી મૂકવાના, પણ છે તો 1 જ અંક. 3 અંક પછી મૂકવાના છે પણ છે તો 1 જ અંક. તો 1 અંક તો પહેલા લખીએ, બાકીનાનું જોઈએ. હવે 1 અંક પહેલા મૂકી દીધો 3, આ બાકીના છે નહીં તો એટલા તમારે શૂન્ય લગાવતા જવાના. આ 1, આ 2 અને આ 3, 1 2 અને આ 3 અંક થઈ ગયા. હવે 3 અંક પછી પોઈન્ટ મૂકવાનો એટલે પોઈન્ટ મૂકેલો, હવે શૂન્ય મૂકી દેવાનો એટલે આ આપણો જવાબ 0.001. બરોબર છે. જો વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા જોવાનું, આપણે શું શીખ્યા કે એક જ અંક આપેલો હોય ને આપણે એવું કીધું કે 3 અંક પછી પોઈન્ટ છે તો મૂંઝવણ થાય, આપણે શું થાય, મૂંઝવણ થાય. તો શું કરીશું, તો કે પહેલા 1 અંક લખી લેવાનો, પછી તો કે બીજો તો કે ન હોય તો શૂન્ય મૂકી દેવાનો, ત્રીજો નથી તો કે એનો શૂન્ય મૂકી દો. હવે 3 અંક થઈ ગયા, હવે પોઈન્ટ મૂકવાનો છે તો પોઈન્ટ મૂકી દો અને પછી શૂન્ય મૂકી દો એટલે આપણો જવાબ થઈ ગયો 0.003. હવે વળી પાછું તમે આને નીચે પોઈન્ટ દૂર કરવું હોય તો આવું જ કરશો કે 1 2 ને 3 અંક છે જમણી બાજુથી તો 3 અંક એટલે છેદમાં કેટલા મૂકશું, 3 મીંડા મૂકશું તો છેદમાં 3 અંક મૂકો, લાગી ગયો. તો આ આપણો જવાબ 0.003. આગળ જોઈએ દાખલા ત્રીજાનો ચોથો દાખલો. હવે આમાં જોઈશું તો આમાં પણ એવું જ, એક અંક પછી પોઈન્ટ છે એટલે છેદમાં 10, ભાગાકાર છે એનું ગુણાકાર કરો એટલે 1/100, ઉપરનાનો ઉપરના સાથે ગુણાકાર, નીચેનાનો નીચેના સાથે ગુણાકાર. 3 અંક પછી પોઈન્ટ મૂકવાનો જમણી બાજુથી, 1 2 ને 3 એટલે 4.326. 1 2 ને 3 અંક પછી પોઈન્ટ મૂકો જમણી બાજુથી એટલે આ આપણો જવાબ 4.326. હવે બાકીના વિદ્યાર્થી મિત્રો, બાકીના જે દાખલા છે એ તમારે તમારી જાતે પૂર્ણ કરવાના રહે છે. બાકીના 4 દાખલા તમારે તમારી જાતે ગણવાના રહે છે. દાખલા નંબર 4, એમાં પણ એવું કીધું શોધો. શું કરવાનું છે, શોધવાનું છે એકદમ સાદી અને સરળ રીતથી. ન જ પેલો દાખલો કે છે, સાત પોઈન્ટ 9 એને ભાગ્યા 1000, પોઈન્ટ દૂર કરો એટલે છેદમાં 10 આવે, ભાગાકારને ગુણાકારમાં ફેરવો એટલે અહીંયા 1/1000 થઈ જાય, હવે ઉપરનાનો ઉપરના સાથે ગુણાકાર એટલે અહીંયા 79, અને નીચેના એટલે 10000 થઈ જાય. હવે 4 અંક પછી શૂન્ય મૂકવાના છે, કેટલા 4 અંક પછી, પણ ઉપર કેટલા છે તો કે 2 જ અંક છે. તો શું કરીશું, પેલા 2 અંક તો ગણીએ 79, હવે બાકીના 2 અંકમાં શું કરીશું તો કે 2 અંક માટે 1 અંક શૂન્ય મૂકી દો, ફરી બીજો અંક પણ શૂન્ય મૂકી દો, તો હવે 4 થઈ ગયા, 1 2 3 ને 4, 4 અંક પછી પોઈન્ટ મૂકી દો તો આ આપણો જવાબ 0.0079.
આ આપણો જવાબ. જેમ આપણે અહીંયા કણે કરેલું હતું એવું જ આપણે આ દાખલામાં જોયું. કયું વિદ્યાર્થી મિત્રો? અહીંયા જેમ દાખલો ગણેલો હતો એવી જ રીતના અહીંયા કણે. તો બંને દાખલાઓ સરળ છે. આમાં 100 વડે ભાગાકાર કર્યો, આમાં 1000 વડે ભાગાકાર કર્યો. બસ આટલો જ ફેર આમાં જોઈ શકાય છે. એમાં દાખલા નંબર છે 5. 0.5 એને ભાંગ્યા 1000. પોઈન્ટ 5 છે એટલે 5/10 એને ભાંગ્યા 1000 છે. ભાગાકાર ની નિશાની દૂર કરો એટલે ગુણાકાર. ગુણાકાર થાય એટલે એના પછીનો અંક છે એ ઉલટી જાય. તો 1/1000 આવે અહીંયા કણે. હવે 1/1000 આવ્યા અહીંયા કણે. હવે શું કરીશું? તો કે ઉપરના ઉપરના સાથે ગુણાકાર, નીચેના નીચેના સાથે ગુણાકાર, એટલે અહીંયા ઉપર આવશે 5, નીચે આવશે 10000. હવે 4 અંક પછી શૂન્ય પોઈન્ટ મૂકવાનો છે. તો 4 અંક માંથી તો આઈપો છે 1 જ અંક. તો 1 અંક તો મૂકી દીધો. બાકીના અંક તો કે આ 1, આ 2 અને આ 3. હવે જો 1, 2, 3 ને 4 થઈ ગયા. હવે પોઈન્ટ મૂકી દો. 4 અંક છે, 1, 2, 3 ને 4 શૂન્ય છે. તો 4 અંક પછી આપણે પોઈન્ટ મૂક્યો અહીંયા કણે. હવે આ જવાબ આપણો 0.0005. આ આપણો જવાબ. તો આવી એકદમ સાદી અને સરળ રીત છે શૂન્ય મૂકવાની. શું કહે છે? શૂન્ય મૂકવાની. એકદમ સાદી અને સરળ. હવે વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા નોંધ કરશો તો તમને શું જોવા મળે છે? તો જવાબની અંદર પોઈન્ટ શું થાય છે? ભાગાકાર કરવાથી પોઈન્ટ છે કઈ બાજુ ખસે છે? ડાબી તરફ ખસે છે. આપણી ડાબી તરફ ખસે છે. જોઈએ અહીંયા કેટલા. તો કે 1 અને 2 અંક પછી પોઈન્ટ છે. હવે 10 વડે ભાગાકાર કર્યો તો એમાં 1, 2 અને 3 અંક પછી આવી ગયો. જોયું? 10 વડે એટલે પોઈન્ટ કેટલો ખસ્યો? 1 અંક ખસ્યો. કેટલો? 1 અંક કઈ બાજુ ખસ્યો? ડાબી તરફ ખસ્યો. હવે અહીંયા 100 વડે ભાગાકાર કર્યો. હવે 1 અંક પછી પોઈન્ટ છે ડાબી બાજુ, જમણી બાજુથી. તો આમાં કેટલા? 1, 2 અને 3 અંક. મતલબ કે કઈ બાજુ ખસ્યો? ડાબી તરફ ખસ્યો. હવે એવી જ રીતના અહીંયા કણે જોઈએ 100 વડે ભાગાકાર કર્યો તો શું થયું? કે જમણી બાજુથી 1 અંક પછી જ પોઈન્ટ હતો. હવે અહીંયા કણે જમણી બાજુથી ગણતરી કરો તો 1, 2 અને 3 અંક પછી પોઈન્ટ આવી ગયો. મતલબ પોઈન્ટ કઈ બાજુ ગયો? ડાબી તરફ ખસ્યો. હવે અહીંયા 1000 વડે ભાગાકાર કર્યો તો એમાં પણ એવું જ થયું. 1 અંક પછી પોઈન્ટ હતો, એની બદલે 4 અંક પછી. 1, 2, 3 ને 4 અંક. મતલબ કે અહીંયા કણે શું? 1 અંક પછી પોઈન્ટ હતો, એની બદલે આપણે 3 અંક આપણે આડી બાજુ ખસ્યો. જો અહીંયા પોઈન્ટ હતો તો 1, 2 ને 3 અંક પછી પોઈન્ટ ખસ્યો. એવી જ રીતના આની અંદર મતલબ કે ભાગાકાર કરવાથી પોઈન્ટ કઈ બાજુ જાય? ડાબી બાજુ જાય. અને ગુણાકાર કરવાથી પોઈન્ટ જમણી બાજુ જાય છે. આ બે વસ્તુ આપણે સ્વાધ્યાય 2.6 અને સ્વાધ્યાય 2.7 માંથી આપણે આવું શીખવાનું છે કે પોઈન્ટ વાળી સંખ્યા આપેલી હોય તો શૂન્ય વાળા અંકો સાથે જ્યારે એનો ગુણાકાર કરવામાં આવે તો પોઈન્ટ હંમેશા કઈ બાજુ જશે? જમણી બાજુ જશે. અને જો એ જ સંખ્યા વડે એનો ભાગાકાર કરવામાં આવે 10, 100 કે 1000 વડે તો ભાગાકાર કરવાથી પોઈન્ટ કઈ બાજુ આવશે? ડાબી બાજુ તરફ આવે છે. આવું આપણે આની અંદર નિરીક્ષણ કરેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણા માટે સ્વાધ્યાય 2.7 જેનો દાખલો 4. અહીંયા સુધી રાખીએ અને આના બાકીના દાખલા છે એ તમારે જાતે પૂર્ણ કરવાના. કેના? તો કે 2, 3 અને 4ના જેટલા પણ દાખલા બાકી હોય એ તમારે તમારી જાતે પૂર્ણ કરવાના રહે છે. એટલે અહીંયા હું હોમવર્ક લખું તો સ્વાધ્યાય 2.7 જેનો દાખલો 2, દાખલો 3 અને દાખલો 4 તમારે તમારી જાતે બાકીના દાખલાઓ પૂર્ણ કરવાના રહે છે. જોઈએ હવે આગળ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ દાખલા નંબર 5 કે એમાં પણ એવું જ આપણને કીધેલું છે શોધો. હવે એમાં જોઈએ તો દાખલા નંબર 1, 7 એને ભાંગ્યા 3.5. હવે આનો ભાગાકાર કરવો હોય તો શું કરીશું વિદ્યાર્થી મિત્રો? તો કે 7 ના 7 એમને આ ભાગાકાર છે એને અત્યારે પેલા એમને રાખીએ. હવે આના છેદમાં તો કે 35 છે તો 35, 3.5 છે તો 3.5 ના 35 કરીએ. આ પોઈન્ટ છે એને દૂર કરો. જમણી બાજુથી ગણતરી કરો તો 1 અંક પછી પોઈન્ટ છે એટલે આપણે છેદમાં 1 શૂન્ય મૂકવો પડે. એટલે 1 શૂન્ય એટલે 10 મૂક્યા.
હવે અને હવે ભાગાકાર છે એને આપણે ગુણાકારમાં ફેરવી, ગુણાકારમાં ફેરવું એટલે અંશ છેદમાં છેદ અંશમાં વયો જાય એટલે 10 ના છેદમાં 35 આવું થાય. હવે કઈ નહીં ભાગાય તો એટલે હડાવવાનો, તો 7 5 35 એટલે કે 10 ના છેદમાં 5 આવે. 10 ના છેદમાં 5 એટલે ભાગાકાર કરો આનું, તો 5 2 10 એટલે કે જવાબ આવે 2. બસ આવો સાદો અને સરળ દાખલો હતો. હવે જોઈએ બાકીના દાખલાઓમાં, બીજો દાખલો તમારી જાતે, ત્રીજો દાખલો પણ તમારી જાતે, ચોથો દાખલો જોઈએ તો 30.94 0.7 ભાગાકાર કરવાનો છે. તો ભાગાકાર કરવા માટે તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, પેલા પોઈન્ટ ને આપણે દૂર કરી દેવાના ભાગાકારમાં, સાડા તારીએ બે અંક પછી પોઈન્ટ છે એટલે 2 શૂન્ય મૂકવાના. ભાગાકાર છે એને ગુણાકારમાં, ગુણાકાર સોરી ગુણાકારમાં ફેરવતા પહેલા આપણે ભાગાકાર જ રાખીએ. પોઈન્ટ છે એને દૂર કરો એટલે 7 ના છેદમાં 10. બસ હવે શું કરીએ, ભાગાકાર છે એનું ગુણાકાર કરીએ એટલે 3094 છેદમાં 100. તો એમને જ રહીએ, ભાગાકાર ને ગુણાકારમાં કરો એટલે એના પછીની જે રકમ હોય એ ઉલટી જાય એટલે 10 ઉપર વયા જાય અને 7 નીચે આવતા રહીએ. આમાં એક એક મીંડું જાય, 7 વડે આનો ભાગાકાર કરો તો 3094 ભાગ્યા 7, 7 4 28, 2 7 4 28, 1 4, 2 વડે ભાગ હાલે એટલે જવાબ આવે છે 7 વડે ભાગાકાર કરવાનો એટલે 442. હવે 442 વધ્યા અને ગુણ્યા તો કઈ નથી, આ 10 ઉડી ગયા 7 ઉડી ગયા, છેદમાં 10 છે એટલે અહીંયા છેદમાં 10. બસ કઈ નહીં, એક અંક પછી પોઈન્ટ મૂકી દો જમણી બાજુથી એટલે 44.2 આ આપણો જવાબ. તો જોયું વિદ્યાર્થી મિત્રો, એકદમ સાદા સરળ દાખલા છે. હવે એનાથી આગળ જોઈએ તો દાખલા નંબર 5. હવે આપણે જોશું દાખલા નંબર 5. દાખલા નંબર 5 માં જોઈએ તો 0.5 એને ભાગ્યા 0.25. હવે અગાઉ જેમ કરેલું હતું એમ પોઈન્ટ દૂર કરો એટલે 5 ના છેદમાં 10 થાય. ભાગાકાર ના ભાગાકાર 0.25 છે તો 25 છેદમાં 100. હવે ભાગાકાર છે એનું ગુણાકારમાં કરશું એટલે 5 ના છેદમાં 10 એમને મળીએ. ભાગાકાર ને ગુણાકારમાં ફેરવો એટલે એના પછીની જે સંખ્યા હોય એ ઉપર નીચે થાય એટલે 100 ઉપર અને 25 નીચે આવી જાય. હવે ઉપર નીચે ઉડતા હોય ઉડાડો, આ 10 અને આ મીંડું મીંડું ગયું, 25 25 25, હવે ઉપર 10 છેદમાં 5, તો 5 2 10 જવાબ આવે છે 2. તો એકદમ સાદી અને સરળ રીત છે વિદ્યાર્થી મિત્રો. તો આવી જ રીતના બાકીના જે દાખલા છે તમારે તમારી જાતે ગણવાના રહે છે. આગળ દાખલા નંબર 6. એક વાહન 2.4 લિટર પેટ્રોલમાં 43.2 કિમી નું અંતર કાપે છે, તો 1 લિટર પેટ્રોલમાં તે વાહન દ્વારા કેટલું અંતર કપાયું હશે? કોયડા ઉકેલની રીત હતી એવી રીતના ત્રિરાશિ મૂકવાની કે 2.4 લિટર પેટ્રોલમાં વાહને કાપેલું અંતર કેટલું હતું? તો કે 43.2 કિમી. તો 1 લિટર પેટ્રોલમાં વાહને કાપેલું અંતર કેટલું? તો શું કરીશું વિદ્યાર્થી મિત્રો, તો કે 1 ગુણ્યા 43.2 એને ભાંગ્યા 2.4 એટલે આ ભાંગ્યા ભાગાકાર. આવી રીતના ભાગાકાર કરો તો પણ ચાલે, અથવા આમ પણ લખો 1 ગુણ્યા 43.2 એને ભાંગ્યા 2.4 આમ લખીને કરો ભાગાકાર તો પણ ચાલે. હવે આગળનો જવાબ તો દરેક વિદ્યાર્થી મિત્રોને આવડતો જ હોય, ગણતરીમાં આવું કરશું કે 1 ગુણ્યા કરશો એટલે જવાબ પોતે જ આવશે. તો 43.2 છે, પોઈન્ટ દૂર કરો એટલે છેદમાં 10, ભાગાકાર ના ભાગાકાર 2.4 છે એટલે 24 ના છેદમાં 10.
ભાગાકાર ની નિશાની દૂર કરો ને 432 ના છેદ માં 10 એટલે ગુણાકાર ની નિશાની છેદ ઉપર ને અંક નીચે. હવે 432 ભાગ્યા 24 કરશો એટલે કઈ જવાબ આવશે, જવાબ આવે તમારે સીધો અહીંયા મૂકી દેવાનો રહે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે એકદમ સાદી અને સરળ રીત છે દાખલાની, અને તમે તમારી જાતે પણ આ દાખલાઓ છે એ ગણી શકો છો. અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આપણે આપણું સ્વાધ્યાય 2 કે જેનું નામ હતું અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ, જેમાં આપણે અપૂર્ણાંક સંખ્યાઓ વિશે, અપૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર અને ભાગાકાર, અપૂર્ણાંક સંખ્યાનો અપૂર્ણાંક સંખ્યા સાથે, અપૂર્ણાંક સંખ્યાનો પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર અને ભાગાકાર જોઈ ગયા. સાથે સાથે આપણે દશાંશ સંખ્યાઓ વિશે એટલે કે પોઈન્ટ વાળી સંખ્યાઓ છે એના વિશે ચર્ચા કરી હતી. એ પોઈન્ટ વાળી સંખ્યાઓ છે એની અંદર આપણે એના પોઈન્ટ વાળી સંખ્યાઓના ગુણાકાર જોયા હતા. ગુણાકારમાં આપણે 10 સાથે 100 સાથે અને 1000 સાથેનો ગુણાકાર જોયો, અને એની જ સાથે સાથે આપણે દશાંશ સંખ્યાઓ પણ એનો ભાગાકાર કે જેનો 10, 100 અને 1000 વાળી સંખ્યા સાથે પણ ભાગાકાર જોયો હતો. તો આ સ્વાધ્યાય આપણું 2 અહીંયા પૂર્ણ કરીએ છીએ. અને આ ભાગમાં આપણે જે લેસન આપેલું હતું કે દાખલો 2, 3 અને 4 જે એની અંદર બાકીના દાખલા છે પૂર્ણ કરવા, સાથે સાથે આ 5મો દાખલો છે એના પણ દાખલા તમારે પૂર્ણ કરવાના રહે છે. તો અહીંયા સુધી રાખીએ અને હવે મળીશું આપણે આના લેક્સ નેક્સ્ટ ની અંદર નવા સ્વાધ્યાયની અંદર. તો અસ્તુ.